ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ આજે આપણે ઇલેવન કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર ફોર લેક્ચર નંબર થ્રી ઉપર આવવાના છે લેક્ચર નંબર થ્રીમાં સ્થાન અને સ્થાનાંતર સડીઝ વિશે આપણે સમજવાનું છે સ્થાન અને સ્થાનાંતર સડીઝ વિશે સમજવાનું છે તો પહેલી વસ્તુ એ કે આપણે સ્થાન બતાવવું હોય તો સ્થાન બતાવવા માટે આપણને કેટલી અક્ષની જરૂર પડે તો મોટે ભાગે આપણને ત્રણ અક્ષની જરૂર પડે એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ તો આપણે જે છે કોઈપણ નું સ્થાન દર્શાવવું હોય કોઈ પણ બિંદુ અથવા તો કોઈ પણ પદાર્થનું સ્થાન બતાવવું હોય તો પહેલી વસ્તુ એ કે આપણને ત્રણ અક્ષોની જરૂર પડશે એ ત્રણ અક્ષ જે છે એ એક્સ છે વાય છે અને ઝેડ છે હવે એને અનુરૂપ મારે આ બિંદુનું સ્થાન બતાવવું હોય તો એ બિંદુનું સ્થાન બતાવવા માટે એ બિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા બટાવવા પડે એ બિંદુને કેન્દ્ર સાથે શું કરવા પડે જોડતી રેખા બટાવવા પડે હવે કેન્દ્ર સાથે જોડતી રેખા જે છે તે બિંદુનું શું દર્શાવે છે સ્થાન સદિશ દર્શાવે છે તો સ્થાન સદિશ એટલે જે તે બિંદુને કાર્ટિઝમ યામ પદ્ધતિના ઉદ્ગમ બિંદુ સાથે જોડતી રેખાને આપણે સ્થાન સદિશ કહી શકીએ છીએ તો તમે કહી શકો કે કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને અન્ય બિંદુ કે કણનું સ્થાન દર્શાવતા સદીશને તે બિંદુનો સ્થાન સદિશ કહે છે કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને એટલે કે દાખલા તરીકે આ આપણો નિશ્ચિત બિંદુ છે નિશ્ચિત બિંદુ સપોઝ એમ સમજી લો કે પી છે આ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને અન્ય બિંદુ કે કણનું સ્થાન દર્શાવતા સદીશને એ બિંદુનો સ્થાન સદિશ કહેવાશે હવે સોરી નિશ્ચિત બિંદુ તરીકે આપણે ઉદ્ગમ બિંદુ લેવા પડશે મારી અહીંયા ભૂલ છે નિશ્ચિત બિંદુ એટલે કે ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને આપણે અન્ય કણનું શું દર્શાવીએ છીએ સ્થાન દર્શાવીએ છીએ એને આપણે સ્થાન સદીશ કહી શકીએ છીએ તો જરા ધ્યાન રાખજો આ નિશ્ચિત બિંદુ છે એ તમારું ઉદ્ગમ બિંદુ છે અને અન્ય બિંદુ કે કણનું સ્થાન જે છે એ તમારું પી છે તો એમને દર્શાવતું એની સાપેક્ષમાં એટલે કે ઓની સાપેક્ષમાં ઉદ્ગમ બિંદુની સાપેક્ષમાં આ બિંદુ પીનું સ્થાન દર્શાવતા દર્શાવીએ તો આપણે એને એનો સ્થાન સદીસ કહી શકીએ છીએ હવે સ્થાન સદીસ દર્શાવવા માટે નિશ્ચિત બિંદુ તરીકે આપણે સામાન્ય ઉદ્ગમ બિંદુ ઓને લેવામાં આવે છે તો ઉદ્ગમ બિંદુ ઓ જે છે એને આપણે નિશ્ચિત બિંદુ લેવામાં આવે છે હવે દાખલા તરીકે મારે પી બિંદુનો શું બતાવવો છે તો પી બિંદુનું મારે સ્થાન બતાવવું છે તો સ્થાન બતાવવા માટે મેં ઓને અનુલક્ષીને ઓપી દોરીશ ઓને અનુલક્ષીને શું દોરીશ કિરણ ઓપી દોરીશ તો પીનો ટી સમયે સ્થાન સદીશ છે આ પીનો ટી સમય સ્થાન સરીશ છે જેને આર વડે દર્શાવાય છે તો સમજજો દાખલા તરીકે મારા પાસે અહીંયા પી બિંદુ છે તો પી બિંદુને દર્શાવવા માટે મારે પહેલાં ઉદ્ગમ બિંદુ લેવા પડશે ઉદ્ગમ બિંદુ એ મારું નિશ્ચિત બિંદુ છે ઉદ્ગમ બિંદુ તરીકે શું લઈ લઉં ઓ લઈ લઉં હવે ઓઠી પી સુધીનો મેં શું દોરું એરો ઓી સુધીનો મેં શું દોરું એરોડોરિસ હવે આ જે ઓઠી બિંદુનો જે મેં ઓર એરોડોરિસ ઓ એ ટી સમયે એનો શું કહેવાય સ્થાન સદિશ કહેવાય અને સ્થાન ને આપણે આર વડે બી દર્શાવી શકીએ છીએ સદીશ આર વડે પણ દર્શાવી શકીએ છીએ તે જ રીતે તે જ રીતે ઓને અનુલક્ષીને તે જ રીતે ઓને અનુલક્ષીને બિંડુ બિંડુ પીડેસને ટી સમયનો સ્થાન સદીશ જો ગણવું હોય તો ઓપીડેસ થાય દાખલા તરીકે એમ સમજી લો કે અહીંયા પીડેસ બિંડુ છે પીડેસ બિંદુ હોય અને મારે સ્થાન સદિશ બતાવવો હોય તો મારે ઓઠી પીડેસ દોરવા પડશે આ ઓઠી પીડેસ જે છે એ મને શું આપશે પીડેસ બિંદુનો સ્થાન સદીસ આપશે જેને આડેશ વડે આપણે દર્શાવી શકીએ છીએ ઓકે તો સ્થાન સદીસ એટલે આપણે સિમ્પલ કહી શકીએ તે બિંદુને ઉદ્ગમ બિંદુ સાથે જોડતી રેખા ને આપણે શું કહી શકીએ સ્થાન સદિશ કહી શકીએ છીએ અને સ્થાન સદીસને સદિશ એટલે આર વડે આપણે દર્શાવી શકીએ છીએ સ્તન સદિશ પરથી નીચેની બે માહિતી મળે છે ઉદ્ગમ બિંદુ ઉદ્ગમ બિંદુ ઓટી કણનું સુરેખ અંતર દર્શાવે છે કેમ કે ઉદ્ગમ બિંદુ ઓટી એ બિંદુને આપણે જોડતી સુરેખ રેખા દોરીએ છે એટલે સુરેખ અંતર દર્શાવે છે બીજું ઉદ્ગમ બિંદુ ઓને અનુલક્ષીને કણની દિશા પણ દર્શાવે છે એટલે આપણે જે રેખા દોરીએ છીએ એના પરથી એની દિશા પણ આપણે જાણી શકીએ છીએ હવે જો તમને સ્થાન સદીસ ખબર પડી ગઈ હોય સ્થાન સદીસ એટલે ઉદ્ગમ બિંદુથી તે બિંદુને જોડતી રેખા ને આપણે શું કહી શકીએ સ્થાન સદીશ કહી શકીએ છીએ હવે આપણે સ્થાનાંતર પર આવીએ સ્થાનાંતર એટલે આપણને ખબર છે કે સ્થાનમાં થતો ફેરફાર હવે આપણને ખબર છે કે ટી સમયે કણ પી બિંદુ પાસે છે અને ટીડેસ સમયે કણ કયા બિંદુ પાસે છે પીડેશ પાસે છે તો પી બિંદુથી પીડેશ બિંદુને જોડતો સ્થાન સદીસને આપણે સ્થાનાંતર કહી શકીએ પી બિંડુથી પીડેશ બિંદુને જોડતો સ્થાન સદીશ છે એને આપણે શું કહી શકીએ સ્થાનાંતર સદીશ કહી શકીએ છીએ એટલે તમે એવું કહી શકો કે દાખલા તરીકે આ આપણું ઉદ્ગમ આ આપણું યામ પદ્ધતિ છે જેમાં આ ઉદ્ગમ બિંદુ છે હવે બિંડુ પી અહીંયા હોય તો ઓટીપી ડેસ બરાબર ઓટીપી સોરી આ ઓટીપી એ તમારો સ્થાન સદીસ આર થશે એ જ રીતે એમ સમજી લઉં કે ટીડેસ સમયે બિંદુ પીડેસ પર છે એટલે કે કોણ પીડેસ પર છે તો ઓઠી મેં પીડેશને બરાબર જોડીશ તો એ મને સ્થાન સદિશો શું આપશે આડેશ આપશે હવે પી પીથી પીડેશને જોડતી રેખા પી પીઠી પીડેશને જોડતી રેખા એ મને શું આપશે સ્થાન સદિશ આપશે અને એની દિશા પીઠી પીડેશ છે એની દિશા શું છે પી પીઠી પીડેશ છે જેને આપણે સ્થાનાંતર સદીસ કહી શકીએ છીએ કિરણ પી પીડેશ જે છે કર્નો સ્થાનાંતર સદીશ છે હવે સ્થાનાંતર સદીશના મહત્ત્વના મુદ્દાની વાત કરીએ તો પહેલી વસ્તુ એ કે સ્થાનાંતર સદીઝ જે છે સુરેખ રેખા વડે દર્શાવાય છે જે પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે એ એના ઘટી માર્ગ પર આધારિત નથી હવે દાખલા તરીકે આપણે પીઠી પીડેસની વાત કરીએ તો પીઠી પીડેસ પર જવા માટે જે છે કણ સીધો પીઠી પીડેશ પણ જઈ શકે અથવા તો વર્તુળ આકાર આ રીતે ઘટી કરીને પણ પીડેસ પર આવી શકે અથવા તો અન્ય કોઈ અનિયમિત ઘટી કરીને પણ પીડેસ પર આવી શકે પરંતુ સ્થાનાંતર જે છે ગતિ માર્ગ પર આધારિત નથી એ પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધારિત છે ઓકે અને ત્રીજું મૂલ્ય ત્રીજી વાત કરીએ તો કોઈ પણ બે બિંદુઓની વચ્ચે સ્થાનાંતર સદીશનું માન ગતિમાન પદાર્થની પથ લંબાઈ જેટલું અથવા તો એનાથી ઓછું હોય છે હવે આ તો આપણે ત્રીજા ચેપ્ટરમાં બી જોયું કે સ્થાનાંતરનું મૂલ્ય જે છે જો સુરેખ પથ પર ગતિ કરતો હોય તો સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન થાય પણ જો સુરેખ પદ પર ગતિ ન કરતો હોય તો એ સમયે સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ કરતાં ઓછું મળી શકે છે ઓકે તો આ રીતે જે છે આપણે સ્થાનાંતર સદિશ અને સ્થાન વિશે આપણે કહી શકીએ છીએ તમારા માઇન્ડમાં આટલું વસ્તુ ક્લિયર હોવું જોઈએ કે કોઈપણ બિંદુનું આપણે સ્થાન સદિશ કેવી રીતે મેળવી શકીએ છીએ તો તે બિંદુને ઉદ્ગમ બિંદુ સાથે જોડતી રેખા જે છે એનો સ્થાન સદિશ આવી શકે અને સ્થાનાંતરની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ સ્થાનમાં થતો ફેરફાર બરાબર સ્થાનમાં થતા ફેરફાર ને આપણે શું કહી શકીએ સ્થાનાંતર કહી શકીએ છીએ સ્થાનાંતર ઘટી માર્ગ પર આધારિત નથી એ ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે અને ત્રીજી વસ્તુ સ્થાનાંતરનું મૂલ્ય જે છે પથ લંબાઈ જેટલું અથવા તો એના કરતાં ઓછું હોય છે ઓકે તો આ રીતે આપણે સ્થાન અને સ્થાનાંતરને સમજાવી શકીએ છીએ ચાલો ત્યાર પછી ના નેક્સ્ટ ટોપિક પર આવીએ અને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સમાન સદીશો સમજાવો શું છે સમાન સદીસો સમજાવો તો સમાન સદીશોમાં આપણે એવું કહી શકીએ કે જો બે સદીસો એ અને બી જેમના મૂલ્ય બી સમાન હોય માન એટલે કે મૂલ્ય બી સમાન હોય અને દિશા બી સમાન હોય એવા સદીશોને સમાન સદીસો કહી શકીએ દાખલા તરીકે એમ સમજી લઉં કે કોઈક પદાર્થ ઉત્તર દિશામાં પાંચ કિલોમીટર અંતર કાપે બરાબર અને જે દિશામાં અંતર કાપે એ જ દિશામાં બીજો બી કોઈ પદાર્થ પાંચ કિલોમીટર જેટલું અંતર કાપે તો બંને સદીસો જે છે એ સમાન સદીસો કહેવાશે કેમ કેમ કે એનું મૂલ્ય તો સમાન છે જ પણ સાથે એની ડીસા બી શું છે સમાન છે દાખલા તરીકે તમે જોઈ શકો ઓપી બરાબર ઓપી અને બીજું તમે જોઈ શકો ક્યુએસ બંનેની ડીસા બી સમાન છે અને મૂલ્ય બી સમાન છે એટલે એને સમાન સદીસો કહી શકાય જ્યારે બીમાં કદાચ મૂલ્ય સમાન હશે પણ ડીસા થોડી અલગ છે એટલે એને આપણે સમાન સદીસો કહી શકતા નથી તો અહીંયા આપણે એવું કહી શકીએ કે પહેલી આકૃતિ એ જો જોઈએ આકૃતિ એ જો જોઈએ તો એમાં બંને સદીસોની લંબાઈ અને દિશા સમાન મળતા હોવાથી તે સમાન સદીસ છે એટલે સદીસ એ બરાબર શું થશે સદીશ બી થશે જ્યારે આપણે એ ડેસ બી ડેસની વાત કરીએ તો એમના મૂલ્ય સમાન છે એમના શું છે મૂલ્ય સમાન છે પરંતુ દિશા સમાન નથી દિશા જુદી જુદી છે પરિણામે આપણે એવું કહી શકીએ કે દિશા સમાન નથી દિશા સમાન ન હોવાની એને આપણે સમાન સદિશ તરીકે ગણી શકતા નથી એટલે ધ્યાન રાખજો મૂલ્ય તો સમાન છે પણ દિશા સરખી નથી પરિણામે આપણે એને સમાન સદિશો કહી શકીશું નહીં તો ધ્યાન રાખજો સમાન સદિશો એવા છે કે જેમાં મૂલ્ય અને ડીસા બંને સમાન હશે એને આપણે સમાન સદિશો કહી શકીશું ચાલો ત્યાર પછી આપણે નવ નેક્સ્ટ ટોપિક પર આવીએ ના નેક્સ્ટ ટોપિક જે છે સમાંતર સદીસો કોને કહી શકાય તો જ્યારે એક જ દિશામાં બરાબર એક જ દિશામાં ઘટી કરતા હોય પરંતુ મૂલ્ય અલગ અલગ હોય મૂલ્ય શું હોય અલગ અલગ હોય તો એને આપણે સમાંતર સદીસો કહી શકીએ તો સમાંતર સદીસોમાં તમને દિશા શું મળશે સમાન દિશા તમને શું મળશે સમાન પણ મૂલ્ય જે છે મૂલ્ય તમને શું મળે અલગ બરાબર તો એને આપણે સમાંતર સદીસો કહી શકીએ છે ચાલો ત્યાર પછી અસમાન સદીસો એટલે શું તો અસમાન સદીસોમાં મૂલ્ય અસમાન સદીસોમાં મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય સમાન હોતા નથી અને ડીસાની વાત કરીએ તો દિશા પણ સમાન હોતી નથી તો એને અસમાન સદીસો આપણે કહી શકીએ છીએ ઓકે તો આ રીતે જે છે આપણે સમાન સદીસો અસમાન સદીસો સમાંતર સદીસો સમજાવી શકીએ છીએ સમાન સદીશમાં ધ્યાન રાખજો મૂલ્ય અને દિશા મૂલ્ય અને દિશા બંને સરખા હોય છે સમાંતર સદિશમાં ફક્ત દિશા સરખી હોય છે મૂલ્ય સમાન હોતા નથી અને અસમાન સદિશમાં મૂલ્ય અને દિશા બંને અસમાન હોય છે તો આ રીતે આપણે ત્રણે ત્રણ વસ્તુને અલગ પાડી શકીએ છીએ જો આ તમને કશે પણ કંઈક ડાઉટ અરાઈઝ થાય તો તમે આ ટોપિક વિશે મારી સાથે ચર્ચા કરી શકો છો આઈ વિલ ડેફિનેટલી એક્સપ્લેન યુ થેન્ક યુ વેરી મચ બાય